એટલે કે એક કિલો, સમજો છો ને બધા? તો આ પહેલા
બધા છે તેમાં એક બાજુએ કોઈ વસ્તુ મૂકેલી છે.
પોટલી મૂકેલી દેખાય છે ગુલાબી કલરની, એવી એનું વજન છે 5 કિલો. હવે આને સંતુલનમાં કરો એટલે આ વજન કાં તો આ 5 કિલો તરફ જે નમેલો છે તે આપણે અહીંયા વચ્ચે લઈ આવો હવે તો જ આ સંતુલનમાં થાય. હવે આ વજન તો અહીંયા વચ્ચે આવે તો આપણે શું કરવું પડે? તો કે આ એની સામેની બાજુએ પણ આપણે 5 કિલો નું વજન મૂકીશું તો બંને જે પલ્લા છે ત્રાજાના તે સંતુલનમાં થઈ જશે. અહીંયા તમને 4 વજનીય આપેલા છે, 10 કિલો, 5 કિલો, 2 કિલો અને 1 કિલો. હવે આનું સંતુલન કરવા માટે આપણે સહી જરૂર પડશે. તો કે આ વજનની અહીં કયું વજનની? તો કે 5 કિલો. તો આ ત્રાજામાં 5 કિલો વજનની અહીં આપણે જરૂર પડશે. હવે એની બાજુમાં જોઈ લઈએ બધા એમાં શું છે. તો કે એમાં 3 કિલો નો વજન છે, એ પણ આ બાજુ વજન કાંટો નમેલો છે એટલે કે આ બાજુ વજન વધુ છે. સંતુલનમાં કરવો છે, વજન કાંટાને વચ્ચે લઈ આવો છે. તો આ તેની સામેની બાજુએ પણ આપણે 3 કિલો નો વજન મૂકવો પડે. તો અહીંયા તમને 4 વજનીય આપેલા છે, તેમાંથી તમારે કોઈ એકનો ગમે તેનો ઉપયોગ કરવાનો છે. તો 3 કિલો નું કોઈ વજનીયું છે નહીં. તો 10 કિલો મૂકશું તો 3 થી વધી જશે તો સંતુલન થશે નહીં. ત્યારબાદ 5 કિલો મૂકીશું તો પણ તે 3 કિલો થી 5 કિલો નું વજન વધી જશે તો સંતુલન માં થશે નહીં. ત્યારબાદ 2 કિલો મૂકશું તો આ બાજુ 3 કિલો છે ને આ બાજુ 2 કિલો મૂકશું તો પણ સંતુલન નહીં થાય. વજન તો આ બાજુ જ વધી જશે. આ બાજુ હજી કેટલો વજન ઘટશે? 3 કિલો થવામાં 2 કિલો મૂકીએ છીએ તો હજી 1 કિલો ની જરૂર પડશે. એટલે પેલા આપણે 2 કિલો નું વજન અહીંયા વજન મૂકી દીધું છે 2 કિલો નું, તો પણ આ બાજુ ઊંચું જ છે. હવે એમાં આપણે હજી 1 કિલો નું વજન મૂકશું એટલે 2 કિલો નું અને 1 કિલો નું વજન મૂકીશું એટલે કુલ વજન એમાં થઈ જશે 3 કિલો. તો બંને બાજુ 3 કિલો થશે એટલે સંતુલન થઈ જશે. હવે ત્યાર પછી તમે જોવો અહીંયા આ બે જે હતી તે એક સરખી હતી અને એના પછી જે આ બે છે તે પણ એક સરખું. કેવી રીતે? તો કે આ વસ્તુ તેમાં જે પેલું પલ્લું હતું તે નીચેની તરફ નમેલું હતું એટલે કે તેનો વજન મોટું હતો. વજન કાંટો એ બાજુ નમેલું હતો અને આમાં તમે જોઈ શકો છો કે વજન બાજુ છે, વજન કાંટો છે તે આ બાજુ નમેલો છે એટલે કે જે બાજુ વજન કાંટો નમેલો છે તે બાજુ પલ્લું નીચું છે. જુઓ છો ને બધા? હવે તેને સંતુલનમાં લાવવા માટે એની સામેની બાજુએ જે ઊંચું પલ્લું છે તેમાં આપણે કેવું વજનિયું મૂકશું કે જેથી આ સંતુલનમાં થશે. હવે અહીંયા જુઓ 12 કિલો નું વજન છે અહીંયા 12 કિલો. હવે આમાંથી તમે એવા વજનિયાનો ઉપયોગ કરો કે આ બાજુ પણ 12 કિલો નું વજન થાય અને આ બંને પલ્લા છે એટલે સંતુલનમાં આવે. પેલું છે 10 કિલો. તો ચાલો 12 કિલો કરવા માટે 10 કિલો ની પેલા જરૂર પડશે એટલે 10 કિલો લખી લીધું આપણે. હવે હજી 10 કિલો માં કેટલા કિલો ઘટે છે કે 12 કિલો થાય? તો આ 5 નાખીએ 10 માં 5 તો 15 કિલો છે તે 12 થી વધી જશે. પછી છે 2 કિલો. તો 10 માં 2 કિલો આપણે ઉમેરીએ તો 12 કિલો થઈ જાય. તો આ બાજુએ આ પલ્લામાં 10 કિલો અને 2 કિલો ના બંને એક એક વજનિયા મૂકશું એટલે 12 કિલો વજન આ બાજુ થશે અને બંને પલ્લા સંતુલન માં થઈ જશે. ચાલો હવે છેલ્લું જોઈ લો બધા. કુલ તમને અહીંયા 18 કિલો નો વજન મૂકેલો છે. કેટલો છે? 18 કિલો. 18 કિલો આ બાજુ આપણે મૂકવા જશે ત્યારે સંતુલન માં થશે. તો પહેલું વજન છે 10 કિલો. તો 10 કિલો ની જરૂર પડશે. હવે 18 કિલો કરવા માટે પછી કેટલા કિલો અહીંયા ઘટે છે? તો કે 8 કિલો. હજી 8 કિલો ઘટે છે. તો અહીંયા 5 કિલો છે તે આપણે અહીંયા ઉમેરી દઈએ. તો 10 કિલો ને 5 કિલો કેટલા કિલો થાય? 15 કિલો. 10 ને 5 15. તો હજી પણ 18 કિલો કરવામાં 3 કિલો ઘટે છે. તો હવે કયું વજન છે હજી આપણી પાસે? તો કે 2 કિલો. તો 15 માં પાછા 2 કિલો વજન વધાર્યો એટલે 17 કિલો થયા. હજી પણ 18 કિલો કરવા માટે 1 કિલો ખૂટે છે. તો આપણી પાસે 1 કિલો વાળું વજનિયું પણ છે એટલે આ 1 કિલો નું વજનિયું પણ આપણે અહીંયા મૂકી દઈએ. તો કુલ 10 વત્તા 5 વત્તા 2 વત્તા 1 એટલે આ થયા કુલ
છે તેના બરાબર સંતુલનમાં થઈ જશે. તો ચાલો બધાને સમજમાં આવી ગયું છે સંતુલન કેવી રીતે કરવું વજનીય મૂકીને. પછી આ વજન કાંટા છે તેમાં વજન કાંટો દર્શાવેલો છે તે ઉપરથી તેનું વજન માપ અહીંયા લખવાનું છે. આ બધું તમારે તમારા